નમસ્કાર દર્શક મિત્રો, આજબ ગજબ વાયરલ માં આપનું સ્વાગત છે। કોઈ પણ સ્ત્રી માટે માતા બનવાની અનુભૂતિ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે। તેના બાળકને ગર્ભાશયમાં 9 મહિના સુધી પાલન પછી સ્ત્રી તેના જન્મ પહેલા જ બાળક સાથે જોડાયેલી રહે છે, પરંતુ કેટલીક ગર્ભાવસ્થા વિચિત્ર કારણોસર ચર્ચામાં આવે છે। ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ પણ બનતી હોય છે કે જે મેડિકલ સાયન્સના તમામ નિયમો અને તર્કોને ખોટા પાડી દે છે। તો આવી જ એક ઘટના વિશે અમે તમને આજે જણાવીશું, જેમાં એક મહિલાએ 3 મહિનામાં જ 2 બાળકોને બિહારના સમસ્તીપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ આશા વર્કરની મિલીભગતથી માત્ર 3 મહિનામાં 12 દિવસના અંતર સાથે 2 વખત બાળકને જન્મ આપ્યો છે। જોકે આ છેતરપિંડી અંગે આરોગ્ય વિભાગને પણ જાણકારી ન હતી અને મહિલાએ 2 વખત દીકરાને જન્મ આપ્યો હતો। ત્યારે અહેવાલ અનુસાર આ મામલો સમસ્તીપુરના ઉજિયારપુર પીએચસીનો છે, જ્યાં હરપુર રેબાડી ગામની એક મહિલાને 2 વખત ઉજિયારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને જ્યાં આ મહિલાની પ્રસૂતિ થઈ હતી અને જનની બાળ સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે આ મહિલાએ આ પ્રકારની છેતરપિંડી કરી હતી। તો આ સાથે જ રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આ કામ આ મહિલાએ ગામની રહેવાસી આશા રીટા દેવીની મદદથી કર્યું હતું, જેમાં હોસ્પિટલના રેકોર્ડમાં તેણે 24 જુલાઈના રોજ પ્રથમ વખત ઉજિયારપુર પીએચસીમાં દાખલ કરવામાં આવી હતી અને તે જ દિવસે મહિલાએ છોકરાને પણ જન્મ આપ્યો હતો, જે બાદમાં મહિલાને ફરીથી 3 નવેમ્બરના રોજ ઉજિયાર પીએચસીમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી અને 4 નવેમ્બરના રોજ તેણે એક છોકરાને જન્મ આપ્યો હતો। આ પછી મહિલાને રજા આપી દેવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે ઉજિયારપુર પીએચસીમાં નવેમ્બર મહિનામાં ડિલિવરીનો રેકોર્ડ જનની બાળ સુરક્ષા યોજના માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને આ દરમિયાન મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે મહિલાની 24 જુલાઈએ ડિલિવરી થઈ હતી અને આ માટે તેને જનની બાળ સુરક્ષા યોજના હેઠળ પ્રોત્સાહનના નાણાં પણ મળવાના હતા। જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે હોસ્પિટલ પ્રશાસને તેના વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી તેવું મીડિયા અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।